કહ્યું એક ઇન્દ્રિય ને ચાર પર્યાપ્તિ હોય છે. એક ઇન્દ્રિય ને કેટલી પર્યાપ્તિ? ચાર. પછી આગળ બે ઇન્દ્રિય ને એક વધારે દઈશું, પાંચ પર્યાપ્તિ. પણ જ્યાંથી વધારો ન કરું ત્યાં સુધી પાંચ જ તમારે બોલવાનું છે. તે ઇન્દ્રિય ને કેટલી પર્યાપ્તિ? ચૌદ. ઇન્દ્રિય ને કેટલી પર્યાપ્તિ? પાંચ. અસંગની પંચિન્દ્રિય જીવો દે. પંચિન્દ્રિયમાં બે ક્વોલિટી છે, એક મન વાળા એક મન વિનાના. તો મન વિનાના જે હોય એને અસંગની કહેવાય, એને સમૂળછિન્ન કહેવાય, એને પણ પાંચ પર્યાપ્તિ છે. અને મન વાળા જેઓ વિચારી શકે એવા છે એને છ પર્યાપ્તિ હોય છે. બરાબર છે. ચૌરિન્દ્રિય કેટલી પર્યાપ્તિ? મન વાળા પંચિન્દ્રિય ને મન વિનાના પંચિન્દ્રિય ને પાંચ. તો દરેક ને ચાર પાંચ કે છ આમાંથી પર્યાપ્તિ હોય છે. જ્યારે સ્ટાર્ટ કરે, જ્યારે એક ભાવમાંથી બીજા ભાવમાં જીવ ઉત્પન્ન થાય તો આ પર્યાપ્તિઓ સ્ટાર્ટ કરે છે. એકી સાથે બધી પર્યાપ્તિઓ સ્ટાર્ટ થાય. એક ઇન્દ્રિય હોય તો કેટલી કરે? ચાર. બે ઇન્દ્રિય હોય તો એકી સાથે પાંચ. મન વાળા પંચિન્દ્રિય હોય તો છ. તો જે પણ ઉત્પત્તિ સ્થાને આવે એટલે સ્ટાર્ટ આ એક ઇન્દ્રિય હોય તો ચાર, વિકલેન્દ્રિય હોય તો પાંચ, અને મન વાળા સંગની હોય તો છ. બરાબર. સ્ટાર્ટ સાથે કરે પણ બધા જ પૂરી કરી શકે એવો નિયમ નથી. તો પૂરી કોણ કરી શકે? જેને પર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય તે પૂરી કરી શકે. પણ જેને પર્યાપ્ત નામ કર્મનો ઉદય નથી, એટલે કે અપર્યાપ્ત નામ કર્મનો ઉદય છે, એ બધી પર્યાપ્તિ પૂરી કરી શકતા નથી. તો કેટલી કરી શકે છે? બધા કોઈ પણ જીવ હોય તો પ્રથમ ની ત્રણ પર્યાપ્તિ તો પૂરી કરે છે. પહેલી પર્યાપ્તિ કઈ છે? આહાર. બીજી પર્યાપ્તિ નું નામ? બીજી પર્યાપ્તિ નું નામ? શરીર. ત્રીજી પર્યાપ્તિ નું નામ? આ ત્રણ પર્યાપ્તિ બધા જીવો પૂરી કરે જ. આહાર, શરીર, ઇન્દ્રિય ત્રણ પૂરી કરે. ચોથી પૂરી કરતા પહેલા અપર્યાપ્તા કોઈ પણ હોય અવશ્ય મૃત્યુ પામે જ. કારણ કે એ લોકોને અપર્યાપ્ત નામ કર્મનો ઉદય છે. જેને પર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય એ આગળ ચોથી વધારે જેને જેટલી હોય એ અવશ્ય મેવ પૂરી કરે. બરાબર છે. પર્યાપ્તિ છ છે. પહેલી પર્યાપ્તિ નો કાળ કેટલો છે? એક સમય. બરાબર છે. બીજી પર્યાપ્તિ નો કાળ કેટલો છે? અંતર્મુખ. અંતર્મુખ કોને આ બાજુથી આવે છે? અંતર્મુખ કોને કહેવાય? 48 મિનિટથી ઓછું. હવે એની અંદર ક્વોલિટી પાડીએ છે. એ અંતર્મુખ ત્રણ પ્રકારનો છે, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ત્રણ પ્રકારના અંતર્મુખ છે, જઘન્ય અંતર્મુખ, મધ્યમ અંતર્મુખ અને ઉત્કૃષ્ટ અંતર્મુખ. નાનામાં નાનું અંતર્મુખ. હવે કાર્ડનો નાનામાં નાનો ભાગ એટલે સમય કહે છે. બધાથી નાનામાં નાનો કાર્ડનો ભાગ એને સમય, જઘન્ય અંતર્મુખ 9 સમય જેટલું છે. બે સમયને પણ જઘન્ય અંતર્મુખ કહેવાય, ત્રણ સમયને પણ કહેવાય, ચાર સમયને પણ કહેવાય, પાંચ પણ કહેવાય, 9 સમય સુધી જગન્ય અંતર્મુખ કહેવાય. જગન્ય અંતર્મુખ નો કાળ કેટલો? 9 સમય. પછી ઉત્કૃષ્ટ બોલું છું, એ બેની વચ્ચેનું બધું મધ્યમ થશે. જગન્ય કેટલું કીધું તું? 9 સમય સુધી. હવે ઉત્કૃષ્ટ 48 મિનિટમાં એક સમય ન્યૂન, એ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય. હાઈએસ્ટ અંતર્મુહૂર્ત એટલે કેટલું? 48 મિનિટ માં એક જ સમય ન્યૂન,
સેકન્ડ નું નથી બોલતો, મિનિટ નું નથી બોલતો, કેવળ એક સમય, એક સમય માઇનસ કરીએ અને જે પ્રમાણ આવે એ ઉત્કૃષ્ટ અંતર્મુખ કહેવાય. શું સંશય તમને છે? ના ખબર પડી? હા નથી ખબર પડી. ઓકે, એક સમય વાત કરતા એટલે કે માઇનસ તો આપણે કરી શકવાના નથી, બરાબર છે? પરંતુ નેનો સેકન્ડ પણ ના કહેવાય. હવે હું બોલું છું આગળ, એક સેકન્ડમાં 5825 આવલિકાઓ થાય. કેટલી? 5825. પણ સાંભળો પહેલા, પછી લખજો. 5825 શું થાય? અને એક આવલિકામાં સમયો કેટલા જાય? તો કે અસંખ્ય. હવે તમારી નેનો સેકન્ડ કોને કહેવાય એની અંદર કાઉન્ટિંગ કરી લેજો. એટલે કે સમય એટલે બહુ જ સૂક્ષ્મ વસ્તુ છે. 48 મિનિટમાંથી એક જ સમય ન્યૂન કરીએ અને જે ટાઈમિંગ મળે એ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. 9 સમયથી આરંભીને 48 મિનિટમાં એક સમય ન્યૂન કરીએ ત્યાં સુધીનું વચ્ચેનું જે પણ કંઈ આવે તે બધું મધ્યમ અંતર્મુહૂર્ત કહેવાય. ઉપર મધ્યમ અને ઉત્કૃષ્ટ જે મુહૂર્ત છે એમાં એક ન્યૂન કરો એટલે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત થાય. પહેલી પર્યાપ્તિ કઈ કરી હતી? તેનું કાર્ય શું છે? લીધેલા આહારને બે ડિવિઝનમાં તૈયાર કરવું, કલ અને રસમાં. બીજી પર્યાપ્તિનું નામ શરીર છે ને, પર્યાપ્તિ એક પ્રકારનું સાધન છે. એ સાધન દ્વારા આ વસ્તુ નિર્માણ થાય છે. શું નિર્માણ થાય? તો લીધેલો જે આહાર હોય એમાંથી જે રસ છૂટો પડ્યો છે એ રસમાંથી આપના શરીરની અંદર ઉપયોગી એવા માંસ વગેરે સાત ધાતુ તૈયાર જેનાથી થાય એવું જે સાધન એનું નામ શરીર પર્યાપ્તિ કહેવાય. બરાબર છે? એને બનાવવા માટે, યાને કે આ સાધન તૈયાર કરવા માટે જીવને અંતર મુહૂર્ત જેટલો કાળ લાગે છે. ત્રીજી પર્યાપ્તિ ઇન્દ્રિય. આજે મારે તમને ઇન્દ્રિયનું સ્વરૂપ સમજાવવાનું છે, બરાબર છે? ઇન્દ્રિય કોને કહેવાય? તો ઇન્દ્ર એટલે આત્મા. ઇન્દ્ર એટલે આત્મા. કે ઇન્દ્ર એટલે કોણ? આત્મા ને. બાકી દેવલોકમાં જે છે ને, દેવોનો જે સ્વામી હોય ને એને ઇન્દ્ર કહેવાય, બરાબર છે? તો એનું નામ ઇન્દ્ર કેમ કે છે? કે એની પાસે સર્વ પ્રકારની સમૃદ્ધિ છે અને જે સમૃદ્ધિ વાળા હોય ને એને ઇન્દ્ર કહેવાય. સમૃદ્ધિ વાળા. તો આપની પાસે એટલે આપના આત્માને સ્પર્શેન્દ્રિયનો બોધ છે, રસનેન્દ્રિયનો બોધ છે. આવા બોધરૂપી લક્ષ્મી એની પાસે છે એટલે એની પાસે પણ સમૃદ્ધિ છે. માટે આત્માને શું કહીશું? આત્માને શું કહીશું? એને ઓળખવા માટેનું જે ચિહ્ન એનું નામ ઇન્દ્રિય. ઇન્દ્રિય કોને કહીશું? ઇન્દ્રિયને, આત્માને. એટલે કે ઇન્દ્રને ઓળખવા માટેનું ચિહ્ન એટલે ઇન્દ્રિય. આત્માને ઓળખવા માટેનું ચિહ્ન એટલે ઇન્દ્રિય. ઇન્દ્રિયો બે પ્રકારે હોય છે, એક દ્રવ્યેન્દ્રિય અને બીજું ભાવેન્દ્રિય. બે કયા નામ બોલ્યો? દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. બરાબર છે? દ્રવ્યેન્દ્રિય જે છે ને
બહાર થી તમે દેખી શકો ને એ બધી દ્રવ્યેન્દ્રિય કહેવાય, બરાબર છે? જેમ કે આ કાન, આંખ, નાક, મુખ અને આ શરીરની અંદર જે સ્પર્શનો બોધ કરાવે છે એ સ્પર્શનેન્દ્રિય, આ બધી બાહ્ય એટલે દ્રવ્યેન્દ્રિય છે. અને ભાવેન્દ્રિય જે છે ને એ આપની પાસે રહેલો બોધ, બોધ એટલે કે જ્ઞાન, જ્ઞાનને ભાવેન્દ્રિય કહીશું. બરાબર, પહેલું કયો કયો ભેદ આપ્યો તો તમને? દ્રવ્યેન્દ્રિય, બરાબર છે? હવે દ્રવ્યેન્દ્રિયમાં થોડો ઊંડો જઉં છું. દ્રવ્યેન્દ્રિયની વ્યાખ્યા કોને નથી ખ્યાલ આવી? દ્રવ્યેન્દ્રિય ખ્યાલ આવી ગયું? બહારથી જે જણાય તે સામાન્યથી બહારથી તમને જણાઈ શકાય એ દ્રવ્યેન્દ્રિય. એ દ્રવ્યેન્દ્રિયમાં પાછા બે ભેદ છે. દ્રવ્યેન્દ્રિયના બોલું તો ફાવશે કે અઘરું પડે છે? બોલતા નથી, અર્થાત બોલે છે. દ્રવ્યેન્દ્રિય પહેલા થોડુંક સ્વરૂપ હું સમજાવી દઉં, પછી થોડુંક ના લાગે તો મને કહેજો, પાછો હું રિવર્સમાં આવી જઈશ. દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે, એક નિવૃત્તિ અને બીજું છે ઉપકરણેન્દ્રિય. નિવૃત્તિ ઇન્દ્રિય અને ઉપકરણેન્દ્રિય, કયા બે ભેદ બોલ્યો? બરાબર છે. હવે ઉપકરણેન્દ્રિય, ઉપકરણ પ્લસ ઇન્દ્રિય. પહેલું હતું નિવૃત્તિ ઇન્દ્રિય, બરાબર છે? કોણ કહે છે? દ્રવ્યેન્દ્રિયના કેટલા ભેદ છે? બે. કયા કયા? હવે આ નિવૃત્તિ એટલે શું? તો આ બધું જે નિર્માણ થાય ને, આંખનું નિર્માણ, કાનનું નિર્માણ, જીભનું નિર્માણ, આ બધું આ નિવૃત્તિ કહેવાય, બરાબર છે? જીભ ઉપર સાકર મૂકીએ તો એનો જીભ કલર તો પકડી શકે ને? મારો પ્રશ્ન શું છે? કલર પકડી શકે? ના પકડી શકે, બરાબર છે? આંખની સામે કેરી રાખીએ તો એનો સ્વાદ ચાખી શકે? ના ચાખી શકે. તો દરેકના જુદા જુદા વિષયો હોય છે. દરેકના એટલે સ્પર્શનેન્દ્રિય કેવળ સ્પર્શનો જ બોધ કરી શકે, રસનેન્દ્રિય કેવળ રસનો જ બોધ કરી શકે, ઘ્રાણેન્દ્રિય કેવળ સૂંઘી શકે, ચક્ષુ કલર જ દેખી શકે અને આકાર જાણી શકે, અને શ્રોતેન્દ્રિય શ્રવણ કરી શકે, સાંભળી શકે. પણ આ તમને દેખાય છે કે આ બધું કરે છે? એ બધું કરે છે. આ આંખ જે છે, બહારથી દેખાતી આંખ, એ કલરને પકડે છે કે અંદર બીજું કોઈ છે? તમે મન સુધી પહોંચ્યા, ચાલો કઈ વાંધો નહીં. જીભ છે, જીભ એ રસ પકડે છે. તો આપના જ્ઞાની ભગવંતો એવું કહે છે કે દરેક ઇન્દ્રિયની પાછળ ઉપકરણેન્દ્રિય રહેલી છે. શું રહેલું છે? ઉપકરણેન્દ્રિય. એ ઉપકરણેન્દ્રિયનું કાર્ય શું છે? તો જે ઇન્દ્રિયનો જે વિષય હોય, રસનેન્દ્રિયનો શું વિષય છે? સ્વાદ. પાંચ પ્રકારના રસ છે. એવી કોઈ પણ વસ્તુ જીભ ઉપર મૂકો ને તો એ રસને પકડી, કોણ પકડે છે? ઉપકરણેન્દ્રિય. એ રસને પકડી આત્મા સુધી લઈ જવાનું કામ જે કરે એ ઉપકરણેન્દ્રિય છે. ફરીથી, ચક્ષુનો વિષય શું છે? કલર જોવાનો અને આકાર જોવાનો, બરાબર છે? તો ચક્ષુની અંદર એ જે ઉપકરણેન્દ્રિય છે એ આકારને પકડી અથવા કલરને પકડી આત્મા સુધી લઈ જાય, એને ઉપકરણેન્દ્રિય કહેવાય. હવે વ્યાખ્યા બોલું છું. બોધ પોતાના વિષયોને પકડી અને આત્મા સુધી જે લઈ જાય એને ઉપકરણેન્દ્રિય કહેવાય. ઉપકરણેન્દ્રિયની વ્યાખ્યા ખ્યાલ આવી ગઈ? હા. તો નિવૃત્તિ અને ઉપકરણેન્દ્રિય એમ બે ભેદ થયા. કોણા? દ્રવ્યેન્દ્રિય, બરાબર છે? તો દ્રવ્યેન્દ્રિય પાંચ છે, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય,
જ્ઞાનેન્દ્રિય ચક્ષુરેન્દ્રિય શ્રોતેન્દ્રિય આ પાંચ ઇન્દ્રિયો છે બરાબર છે ઉપકરણેન્દ્રિય પણ પાંચ પ્રકારની બરાબર કઈ કઈ જ્ઞાન એટલે કે સ્મેલ ને પકડે છે તે ચક્ષુ વર્ણ અને આકાર ને પકડે છે તે અને શ્રોતેન્દ્રિય જે છે શબ્દ ને પકડે છે પોતપોતાના જ વિષયને પકડી શકે જીભ ઉપર કોઈ પણ વસ્તુ રાખો તો એના કલરને જાણી શકતી નથી કારણ કે એની પાસે પોતાનો જ વિષયને પકડનારી ઉપકરણેન્દ્રિય છે બીજાની નહીં એટલે સર્વપ્રથમ કોઈ પણ વિષય આવે તો એ બાહ્ય આપણી ઇન્દ્રિયોની સાથે એનો સંબંધ થાય બહુ ફાસ્ટ થઈ ગયું કે ધીમી થાય છે બધા આંબાજી જવાબ નથી આપતા કે બહુ ફાસ્ટ થઈ ગયું લાગે છે બરાબર ને ચલો ફરીથી સ્ટાર્ટ કરીએ એકવાર બરાબર છે પણ તમે મને ઉત્સાહ કેળવજો ઇન્દ્રિયના બે પ્રકાર ઇન્દ્ર એટલે આત્મા એને ઓળખવાનું ચિહ્ન એટલે ઇન્દ્રિયો આત્મા છે કે નહીં એનાથી ઓળખી શકાશે ઇન્દ્રિયથી તો ઇન્દ્રિયો બે પ્રકારે છે તમે લખ્યું ઇન્દ્રિયો બે પ્રકારે છે બોલો કઈ કઈ બરાબર છે એકલું અત્યારે દ્રવ્યેન્દ્રિયના ભેદ બોલું છું દ્રવ્યેન્દ્રિયના બે ભેદો હતા તમારું બોલવાનું પહેલી કઈ હતું અને બીજો હતું ઉપકરણ નિવૃત્તિ એ બાહ્ય આકાર જે છે ને એ સ્વરૂપે છે અને ઉપકરણ એ ઇન્દ્રિયની અંદર પોતાનો વિષય પકડવા પકડી અને આત્મા સુધી પહોંચાડવું એ એનું કાર્ય છે લોકમાં એને જ્ઞાન તંતુ કહેતા હશે જેને વર્તમાન વિજ્ઞાન કે જે પણ જ્ઞાન તંતુ કહેતા હશે પરંતુ છે ઉપકરણેન્દ્રિય એ પુદ્ગલની જ બનેલી હોય એનું કાર્ય પોતાનો જે વિષય છે એને પકડવો અને આત્મા સુધી લઈ જવો તે જ આ દ્રવ્યેન્દ્રિયના બે ભેદો ખ્યાલ આવી ગયા હવે ભાવેન્દ્રિય કેટલા કર્મો કેટલા છે તમે બોલતા નથી કર્મો કેટલા છે પહેલું કયું જ્ઞાનાવરણીય કર્મ છે એના પાંચ ભેદો આવડે છે ને તમને એમાંથી મારે એકનું જ કામ હતું એનું નામ છે મતિ જ્ઞાનાવરણીય બરાબર છે એનું કાર્ય એ છે મતિ જ્ઞાન ને ઢાંકવું આ કર્મ મતિ જ્ઞાન ને ઢાંકે છે બરાબર છે મતિ જ્ઞાન કોને આવડતું નથી મતિ જ્ઞાન કોને કહેવાય એટલે બધાને આવડે છે બરાબર છે મતિ જ્ઞાન થવા ન દે એનું નામ મતિ જ્ઞાનાવરણીય પણ અત્યારે આપણે બધા બેઠા છીએ એ બધાને મતિ જ્ઞાન છે જ બરાબર છે એને જ્ઞાન છે કેમ શું થયું ઓકે એટલે મતિ જ્ઞાન છે એટલે આ આ જ્ઞાન હોવું એનો અર્થ છે એનો ક્ષયો પસંદ છે યાને કે આંશિક મતિ જ્ઞાન ખુલ્લું છે અમુક અંશે દબાઈ ગયું છે હવે એ જે પ્રગટ થયેલું જે જ્ઞાન છે ને એ પેલો વિષય લાવે ને ત્યારે એ એક્ટિવ થાય છે જીભ ઉપર મૂકેલી સાકર એ ઉપકરણેન્દ્રિય એ સાકરમાંના રસને લઈને આત્મા સુધી પહોંચે બરાબર છે એટલે ભૂતકાળમાં અનુભવેલા એનો રસ એના સંસ્કાર આત્મામાં પડેલા હોય હવે એ જ્યારે લાવે ને તો એ સંસ્કાર જાગૃત થાય અને એ સંસ્કાર એવું ન કે આ કડવો છે
પણ કેવું કે ના બોલ્યા ફરી બોલું જીભ ઉપર સાકર મૂકીથી ઉપકર્મેન્દ્રિય એનો વિષય લઈને આત્મા પાસે પહોંચે છે બરાબર છે હવે આત્મા પાસે પહોંચે ને તો ભૂતકાળમાં અનુભવેલો એનો રસ બેલેન્સમાં જ્ઞાન સ્વરૂપે પડેલો છે બેલેન્સમાં જ્ઞાન સ્વરૂપે પડેલો છે જ્યારે પેલું લઈને આવે ને એટલે બેલેન્સમાં પડેલું એ આપનો બોધ જાગૃત થાય અને શું કે સાકરનો રસ છે બરાબર છે એવી રીતના દરેક વિષય વખતે આવું થાય તો સંસ્કાર પડે ને એને લબ્ધિ કહેવાય શું કહેવાય લબ્ધિ શું બોલ્યો એટલે ઉપકર્મેન્દ્રિયના બે ભેદ લબ્ધિ અને ઉપયોગ કયા બે ભેદ કયા લબ્ધિ એટલે બેલેન્સમાં જે બોધ પડેલો છે ને એ બધાનો લબ્ધિ કહીશું એને આવરનારું કર્મ મતિ જ્ઞાનાવરણ એનો જે ઉઘાડ થાય એને ભાવેન્દ્રિય કહેવાય લબ્ધિ અને ઉપયોગ પહેલો કયો ભેદ બોલ્યો લબ્ધિ ભાવેન્દ્રિય અને બીજો ભેદ ઉપયોગ ભાવેન્દ્રિય એટલે તમે પહેલી જ વાત સાંભળ્યું ને એટલે એનો ક્ષયો પસંદ નથી એટલે રિસ્પોન્સ આવતો નથી લબ્ધિ નથી એટલે જે એનો ક્ષયો પસંદ છે ને એ પ્રગટ નથી એટલે તમે તરત જ રિએક્શન આપી ગયાનો અર્થ શું કઈક બોલ્યા બરાબર ને એટલે એ શબ્દનો બોધ નથી પણ મોબાઈલ શબ્દ બોલું તો એનો ક્ષરો પસંદ તો છે ને એટલે તરત જ જાગૃતિ થાય જેમ કે આ શું છે આ જો આને તમે તરત ઓળખી લીધું કારણ કે આનો ક્ષયો પસંદ તમારી અંદર છે બરાબર છે અને જ્યારે હું તમારી આગળ સન્મુખ ધર્યું ને એટલે તરત જ તમે બોલશો એટલે બોલ્યા કે આને ઘડિયાળ કહેવાય ઘણા બધાનું જ્ઞાન હોવા છતાં પણ તમારી સન્મુખ આવેલો પદાર્થ આ છે એવું તમારું જ્ઞાનનો જે વપરાશ થાય ને એને ઉપયોગ કહેવાય તમારા જ્ઞાનનો વપરાશ એ ઉપયોગ ભાવેન્દ્રિય અને એ જે જ્ઞાન તમારી પાસે રહેલું છે એ લબ્ધિ ભાવેન્દ્રિય કહેવાય એને ક્ષયો પસંદ કહેવાય પણ હું પહેલા જે શબ્દ બોલ્યો ને એનું બોધ નતો એટલે તમે કોઈ આન્સર ના આપી શક્યા બીજો એક અઘરો શબ્દ પૂછું છું ખિસકોલીને એ શબ્દથી બોલતા હતા બરાબર છે ખિસકોલી થાય હવે બહુ ફેમસ નથી પણ તમને એવું લાગશે બહુ ફેમસ છે એવો શબ્દ બોલું છું તમારામાંથી જવાબ આપવાનો છે દેવાનામ પ્રિય એટલે શું આ બાજુથી જવાબ આપવાનો ચાલો નથી આવડતું તમને કોઈ આવડે છે દેવાનામ પ્રિય લઈ ગયું છે હવે જો આ શબ્દ તો તરીકે તમને સંભળાય છે દેવાનામ પ્રિય આવું છે પણ એનો આખો સામાસિક આ શબ્દ છે સંસ્કૃત શબ્દ છે એનો અર્થ છે મૂર્ખ એટલે તમને એનો ભાવ ખબર નથી શબ્દ તો બોલાય છે આ સંસ્કૃત શબ્દ છે એટલે અત્યારે તમને જો આ ખબર ના હોય 15
ક્ષયો પશમ લબ્ધી એટલે એક પ્રકારનો ક્ષય પશમ જેમ મેમરી કાર્ડની અંદર 16 GB નું મેમરી કાર્ડ હોય તો એની અંદર તમારે બધી વસ્તુઓ નાખવી પડે બરાબર છે એ જ્યારે નાખીએ તો આપની બુદ્ધિમાં કે આપના ક્ષયો પશમમાં તે તે વિષયોને ભરવા પડે એટલે એનો ક્ષયો પશમ થવો જોઈએ જેમ કે આજે તમે ઉપયોગ ભાવેન્દ્રિય ઉપકરણેન્દ્રિય આવા બધા શબ્દોથી માહિતગાર થયા એટલે એનો ક્ષયો પશમ તમને જાગૃત થયો હવે આવતી વખતે એ શબ્દો કદાચ હું બોલું તો તમને એ ક્ષયો પશમ જાગૃત થાય તો ક્ષયો પશમ જે હોય ને એને લબ્ધિ કહેવાય એ લબ્ધિ ભાવેન્દ્રિય એટલે હજારો વર્ણ ઓળખવાની તમારામાં જે શક્તિ પડેલી છે એ લબ્ધિ ભાવેન્દ્રિય અને એમાંનો હું જે વર્ણ તમને બતાવું તે વખતે તમને એ વર્ણ ઓળખતા આવડે તો એ ઉપયોગ ભાવેન્દ્રિય પરંતુ જેની લબ્ધિ ન હોય તો હમણાં જેમ તમે આન્સર આપ્યો કે કાંઈ જ ખબર ના પડી એવો તો આપને કોઈ ઉપયોગ થઈ શકે નહીં બરાબર છે ચાર વસ્તુ મેં બતાવી એક તો નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય ઉપકરણ દ્રવ્યેન્દ્રિય પછી લબ્ધિ ભાવેન્દ્રિય અને ઉપયોગ ભાવેન્દ્રિય ખ્યાલ આવી ગયો આ ચાર પેલા પાછળવાળા ભાઈને તમારો એક વખતે શું પ્રશ્ન હતો મારો ના એમની પાછળ તરત પર્યાપ્તિ સ્ટાર્ટ થાય હવે પર્યાપ્તિમાં પહેલી આહાર બીજી શરીર ઇન્દ્રિય શ્વાસોશ્વાસ ભાષા અને મન આ જયારે પર્યાપ્તિઓ થતી હોય તો આ બધી પ્રોસેસ ચાલુ હોય કોઈ પણ જીવ જન્મજાત અંધ હોય જન્મજાત મૂંગો હોય બોબડો હોય છતાં પણ શરીર આ ઇન્દ્રિય આહાર શરીર ઇન્દ્રિય ઇન્દ્રિય પર્યાપ્તિ વખતે ઉપકરણ નામની ઇન્દ્રિયનું નિર્માણ થાય જ પંચેન્દ્રિય હોય તો 5 ઇન્દ્રિય ઉપકરણેન્દ્રિય ઇન્દ્રિય પર્યાપ્તિથી વાસ્તવમાં ઉપકરણેન્દ્રિયનું નિર્માણ થાય છે ગઈ વખતે હું એ શું કીધું હતું ઇન્દ્રિય પર્યાપ્તિથી શું તૈયાર થાય નથી બોલતા મેં તમને કીધું હતું ઇન્દ્રિય બને છે એક ઇન્દ્રિય વાળાને સ્પર્શ નામની ઇન્દ્રિય મળે છે રસ નામની ઇન્દ્રિય મળે છે એવું કહ્યું હતું આજે એનો અર્થ સાચો કહું છું ઉપકરણેન્દ્રિય એ ઇન્દ્રિય પર્યાપ્તિ ઉપકરણેન્દ્રિય તૈયાર કરે બરાબર છે આંખ આ જે દેખાય છે ને એ નિર્માણ નામ કર્મ કર્મોમાં એક નિર્માણ નામ કર્મ છે એ આ બધું તૈયાર કરે છે પરંતુ ઇન્દ્રિય પર્યાપ્તિ પોતે ઉપકરણેન્દ્રિયને તૈયાર કરે છે બરાબર પોત પોતાના વિષયને પકડી આત્મા સુધી લઈ જવું એનું કાર્ય છે ઉપકરણેન્દ્રિયનું અને બાહ્ય નિવૃત્તિ આ બધી નિવૃત્તિ જે આપે ને એ નિર્માણ નામ કર્મ અંગોપાન નામ કર્મ એનું કાર્ય છે એટલે અંગોપાન નામ કર્મથી આ ઇન્દ્રિયનું અને નિર્માણ નામ કર્મથી જ્યાં જોઈએ ત્યાં જોડાણ કરવાનું કાર્ય થાય છે તો ભાવેન્દ્રિય જે છે ભાવેન્દ્રિય એ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયો પશમ છે એટલે બધી પ્રકારની ઇન્દ્રિયો જુદી છે ભાવેન્દ્રિય જુદી ઉપકરણેન્દ્રિય જુદી બાહ્ય નિવૃત્તિ એટલે નિવૃત્તિ જુદી અને એ જ્ઞાનનો વપરાશ એટલે ઉપયોગ એ પણ જુદો બરાબર છે તો ઉપકરણેન્દ્રિય હોય પણ દ્રવ્ય એમાં એના હોય બને બની શકે આપને છે ને આંખ બાજુની નસો સુકાઈ જાય ને તો વ્યક્તિને ઉપકરણેન્દ્રિય જવા માટેની જો વે જોઈતો હોય કે જે પણ એ બ્લોક થઈ જવાને કારણે વ્યક્તિ દેખી શકતો નથી બાહ્ય નિવૃત્તિ એની અંતર્ગતની નિવૃત્તિ બદલી શકાય પણ ઉપકરણેન્દ્રિય બદલી શકાતું નથી એટલે કોઈ દેખતું ન હોય તો આંખ ચેન્જ કરી શકાય
એટલે આ બધું ચેન્જ થઈ શકે તો એ વ્યક્તિને દેખવાની શક્તિ અંદર હોય જ છે, પરંતુ એ વ્યાઘાતને કારણે અંદર કોઈ પ્રકારની ખોડ કાપડને કારણે જોઈ શકતો ના હોય એવું બની શકે. બાકી બધા જ જે પંચેન્દ્રિય જીવો છે એને પાંચે પાંચ ઇન્દ્રિય હોય જ, પણ બાહ્ય નિવૃત્તિની ખામી હોવાને કારણે એ જોઈ ન શકે. અહીંયા પડદો વગેરે ન મળે તો એ સાંભળી ન શકે. જીવ એવી વળાંક જોઈએ ને, એવી વળાંકમાં થવા જ ન દે એટલે બોલવાની શક્તિ ન મળે. પણ રસનેન્દ્રિય તો એની ચાલુ જ હોય. રસનેન્દ્રિય છે બોલવું, એ ઇન્દ્રિય નથી, બરાબર છે? અત્યારે મેં તમને આ ઇન્દ્રિયના વિષયમાં કહ્યું, મનનું નિર્માણ કેવી રીતે થાય, મનો પર્યાપ્તિથી મનનું નિર્માણ થાય. મન પર્યાપ્તિ જે સાધન છે એની અંદર મેં તમને કીધું ગ્રહણ પરિણમન અવલંબન વિસર્જન ચાર પ્રોસેસ થાય. પણ મટીરિયલ કયું? મટીરિયલ કયું? દરેકનું જુદું જુદું છે. વિચારવું હોય તો વિચારવા માટેના પૂતગલો લેવાના, બોલવું હોય તો ભાષા માટેના, અને શ્વાસ લેવો હોય તો શ્વાસ માટેના. દરેકના મટીરિયલો જુદા છે, બરાબર છે? હવે વિચારવા માટે પહેલા મનના પૂતગલો ગ્રહણ કરવાના, જે વિચાર કરવો છે એ રૂપે રૂપાંતર અવલંબન ને વિસર્જન. બહુ ફાસ્ટ ચાલે છે, કારણ કે આજના બાળકોને મેસેજ કરવાનું કહે ને ફટાફટ આંગળીઓ ચાલતી હોય, વાતો આપણી સાથે કરતા હોય, મેસેજો મોકલી દેતા હોય તો કેટલું ફાસ્ટ ચાલે. હવે મને કીધું હોય તો એમ એમ એક એક અક્ષર જોઈ જોઈને માં કરીએ ને તો માંડ માંડ થાય. એવી રીતના આત્માની અચિંત્ય શક્તિ છે. હું જેમ જેમ બોલતો જઉં છું તો વિચારના પૂતગલો લેતો જઉં છું, પરિણામ આવતો જઉં છું, અને વિસર્જ અવલંબન કરીને વિસર્જન પણ કરતો જાઉં છું. એવી રીતના ભાષામાં પણ ચાલે છે. તો આ બધી શક્તિ આત્માની છે. આત્માની એનાથી કઈ ઘણી શક્તિ છે એટલે અનંત શક્તિનો સ્વામી આત્મા છે, બરાબર છે? વનસ્પતિના કેટલા ભેદો છે? કયા કયા? બરાબર છે. તમને મેં લેસન આપ્યું હતું, તમે કરી રહ્યા હા, બોલો તો જવાબ. રસોડામાં સૂક્ષ્મ જીવો જોવા ના મળે આપણને, બાદર જ હોય. સૂક્ષ્મ આપણે દેખી શકતા નથી, સૂક્ષ્મ ની વિરાધના થતી નથી. મેં એમને કીધું કે રસોઈ તમે કરતા એટલે દિવસ દરમિયાન રસોડામાં કામકાજ કરતા આમાંથી કેટલા જીવોની વિરાધના થાય. તો પહેલું અગ્નિ પ્રજ્વલિત કરીએ તો અગ્નિ, પાણી તો પાણી, પછી વાયુ કાયની થાય, મીઠું વગેરે હોય અને શાક વગેરે હોય તત્ત્વ જલમ તત્ત્વ વનસ્પતિ, એટલે બાદરના ભેદોની વિરાધના થાય છે. 22 ભેદોમાંથી બાદરના કેટલા હતા? બાદરના કેટલા હતા? આવે સુધી 12 વાળા સાચા, 11 વાળા ઘણા છે. 12 વાળા સાચા છે. બોલો 11 કયા કયા? કારણ કે બાદર પ્રત્યેક વનસ્પતિ કાય બાદર જ હોય, બાકી પૃથ્વી અપ તેવું બાહુ અને સાધારણ વનસ્પતિ કાય આ 6 બાદર પર્યાપ્ત, બાદર અપર્યાપ્ત. પૃથ્વી કાય પ્રત્યેક કે સાધારણ? પ્રત્યેક. કેમ? એક શરીરમાં એક જીવ છે માટે. પંખાનો વાયુ પ્રત્યેક કે સાધારણ? પ્રત્યેક. તો સાધારણ કોને લઈશું? કેવળ સાધારણમાં વનસ્પતિ આવે. હવે એમનો પ્રત્યેકનો પ્રશ્ન છે. પ્રત્યેક એટલે એક શરીરમાં એક છે. હવે પ્રત્યેક પાછી વનસ્પતિ, વનસ્પતિના બે સાધારણ ને પ્રત્યેક. હવે પ્રત્યેક પાછા લઈએ તો પ્રત્યેકમાં ફળ ફૂલ છાલ લાકડું ફળ ફૂલ છલ્લી કઠ્ઠા મૂળ પત્તા પાંદડા અને બીજ, આ 7 વસ્તુઓ છે તે પ્રત્યેક છે, બરાબર છે?
પણ બટાકા એ વનસ્પતિ ખરી પણ એ સાધારણ ભાષા બરાબર છે. છોડો પણ પ્રત્યેક હોય શકે, બરાબર. તો એવા પ્રત્યેક ના અનેક ભેદો છે. હવે એ પ્રત્યેક છે કે સાધારણ છે એને આપણે ઓળખીશું કેવી રીતના? તો એની આ લોકોએ થોડાક ફોર્મ્યુલા આપેલા છે. એને કોબી, એટલે કોબી જોઈએ ને, કોબી એનું પાન બહાર કાઢીએ ને ને સામે રાખીએ ને તો નસો જેવું દેખાશે, બરાબર છે. એના કોબીનો મધ્ય ભાગ એટલે શરૂઆતનો જે નીચેનો ભાગ હોય ને એમાં એક પ્રકારની ગાંઠ દેખાશે. હા, તો કોબીજમાં નસો અને ગાંઠ પ્રત્યક્ષ દેખાય છે, સ્પષ્ટ દેખાય છે. તો જેની અંદર નસો સ્પષ્ટ ન દેખા આ એક એનું. પછી જેના બે જોડાણ હોય ને એના સાંધા કહેવાય. જેના સાંધા ગુપ્ત હોય, હોય ખરા પણ જાણી શકાય નહીં એવા હોય. પછી જે પેલી ગાંઠો કીધી ને એવી ગાંઠો જેને ન હોય. ચોથું કહું છું, ભાંગતા બરડ હોય, એક સરખા ભાગ થાય તેવું હોય અને કાપી નાખ્યા પછી પણ જમીનમાં નાખો હોય જે ઉગી શકે. આ પાંચ સાધારણ વનસ્પતિ કાયના લક્ષણો છે, બરાબર છે. તો કાપ્યા પછી પણ પાણી વિના પણ અમુક વનસ્પતિ સાધારણ એમને વૃદ્ધિ પામે છે એવી પણ વનસ્પતિઓ આવે છે, બરાબર. એટલે કાપ્યા છતાં પણ ફરીથી ઉગનારી એ સાધારણ વનસ્પતિ કાય કહેવાય. શું પ્રશ્ન તમારો? બરાબર છે. પાંચ લક્ષણ બતાયા. આ પાંચ લક્ષણો જેમાં જણાય તે સાધારણ કહેવાય. પેલી ડુંગળી લઈએ તો ડુંગળી જે છે ને એને પડેલો છે પણ એમાં નસો દેખાતી નથી. જ્યારે કોબીજમાં પડેલો છે એના જેવા જ છે પરંતુ નસો દેખાય છે. કે કોબી પ્રત્યેક છે, બરાબર. ખાવી ન ખાવી બીજો વિકલ્પ છે પણ પ્રત્યેક છે. હવે ટામેટું ગોળ છે, બટાકું પણ ગોળ છે પરંતુ ટામેટાની અંદર બી વગેરે એને કાપતા એક સરખા એવા ભાગો વગેરે થતું નથી. જ્યારે બટાકાના એક સમાન ભાગ થઈ શકે એવું છે, બરાબર છે. ત્રીજું કયું કીધું તું? હા, એલોવેરા એટલે કુમાર પાઠ જે છે એને આમ તોડીએ તો એકદમ બરડ હોય છે. ગાજર બરડ હોય છે, શક્કરિયા બરડ હોય છે, જ્યારે કાકડી એવી બરડ હોતી નથી. માટે કાકડી એ પ્રત્યેક વનસ્પતિ કાય છે, ગાજર વગેરે સાધારણ વનસ્પતિ કાય છે. દરેક વનસ્પતિ દરેક દરેક ઉગતા એટલે શરૂઆતમાં સાધારણ જ હોય છે. પછી સાધારણના જીવો ચવી ગયા બાદ એ જો પ્રત્યેક નહીં હોય તો એ પ્રત્યેક તરીકે આગળ વધે અને સાધારણ હોય તો બીજા બધા ચવતા પહેલા નવા જીવો ઉત્પન્ન થઈને એ સાધારણ ક્વોલિટીની થઈ શકે. કેટલીક વનસ્પતિ મૂળિયા સાધારણ, ઉપરનો ભાગ પ્રત્યેક, કોઈક વાર બંને પ્રત્યેક હોઈ શકે. નવાકુના પાન પણ સાધારણ હોઈ શકે. જે સાધારણ આ નવાકુના પાન પાછળથી ડેવલપ થતા પ્રત્યેક જાતિના થઈ શકે છે. જ્યારે કેટલાક પણ યાવત સાધારણ જ હોય છે. મૂળા સાધારણ કહેવાય. હવે તમે મને કહેશો સર પાન દેખો ને તો એની અંદર જો નસો દેખાય તો હું શું કહું? અહીંયા તો ચોખ્ખા શબ્દ ના ભાઈ નસો વિના ના હોય અને નસો તો દેખાય. મૂળા મૂળા પાંચે
મૂળાના અવયવો અભગ શાસ્ત્રકારે કહેલા છે, બરાબર છે? એવું સમજવાનું. ભાજી હોય તો ભાજીની એકદમ નીચે, મેથીની ભાજી એની નીચેના એવા બે પાન હોય છે કે જે પાન તોડીએ ને તો બરડ જેવા હોય છે, એટલે સાધારણ કહેવાય, એટલે એકનો ભાગ આપણે કાઢી નાખવાનો, બરાબર છે? એટલે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવાની. આ રીતે એકેન્દ્રિયના 22 ભેદો થયા, બરાબર. 22 માંથી પ્રત્યેકના કેટલા ભેદો છે? પ્રત્યેકના કેટલા ભેદો? 18. આ બાજુથી જવાબ આવ્યો 18. સાચો છે કે ખોટો છે? એમનો કીધું 11. એટલે 11 પ્રિય છે. 18 પ્રત્યેક કેવા અને 4 સાધારણ કેવા, બરાબર છે? હવે એમનો જવાબ આવે ને એવો પ્રશ્ન પૂછ્યો છે. એમાંથી પર્યાપ્તતા કેટલા? 11. અપર્યાપ્તતા કેટલા? 22 ભેદો બધાને કાઉન્ટિંગ કરતા ફાવે છે ને? વનસ્પતિ કાયમાં સૂક્ષ્મ નામનો ભેદ છે કે નથી? છે કે નથી? તમે કહો નથી. જો ફરીથી બોલું છું, પૃથ્વીકાય સૂક્ષ્મ, પૃથ્વીકાય બાદર, અપકાય સૂક્ષ્મ, અપકાય બાદર, તેવકાય સૂક્ષ્મ, તેવકાય બાદર, વાવકાય સૂક્ષ્મ, વાવકાય બાદર. હવે વનસ્પતિ કાયમાં સાધારણ વનસ્પતિ કાય સૂક્ષ્મ, સાધારણ વનસ્પતિ કાય બાદર, અને એક બાદરમાં એક્સ્ટ્રા પ્રત્યેક વનસ્પતિ. એટલે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય ને, એટલે સૂક્ષ્મ વનસ્પતિ 14 રાજલોકમાં બધી જગ્યાએ છે. એનો પ્રશ્ન એ હતો, સૂક્ષ્મ વનસ્પતિ બે પ્રકાર, વ્યવહાર રાશિ વાળી, અવ્યવહાર રાશિ વાળી. અવ્યવહાર રાશિમાં જે જીવો છે ને, અવશ્ય બે સૂક્ષ્મ નિગોધ ના જ્ય છે, અને એના સિવાયના પણ વ્યવહાર રાશિવાળા સૂક્ષ્મ નિગોધ હોય છે. બધા પ્રકારના આ પાંચેય સૂક્ષ્મ 14 રાજલોકમાં બધી જગ્યાએ ઠાંસીને ભરેલા છે. સૂક્ષ્મ જીવો છે બધા નિગોધ ના જીવો છે? ના, એવું ના. પૃથ્વી કાય હોય પણ સૂક્ષ્મ પૃથ્વી 14 રાજલોકમાં નિગુદ્ધ જીવો વ્યાપ્ત છે, એવું ભી કહી શકાય. બધા ભેગા બધા છે, બરાબર છે? વધારે પડતા નિગુદ્ધ અને ક્વોન્ટિટી 1/1 પણ બોલશો તો એ અનંત જ છે, ઓછા છે જ નહીં, બરાબર? 1/1 જે જીવ હોય સૂક્ષ્મ જીવ કહેવાય, અનંત જીવો બાદર. બટાકું બાદર છે, ઇન્દ્રિયથી દેખાય છે, માટે એની અંદર રહેલા જીવો બાદર છે. જાણી શકો એ બધા બાદર, એ રીતે લીધું છે. અને બીજું, મન થી તો તમે બહુ જ વિચારી શકો ને, ના વિચારી શકો, મન થી પાપ થાય. આમ વચન અને કાયાથી ન કરી શકીએ, પરંતુ મનથી ઘણું બધું કાર્ય કરી શકીએ, તો એમાં એનો પણ નંબર આવી જાય. મરે નહીં પણ મનથી વિચાર્યું ને, એટલે એને હિંસાનો દોષ તમને લાગી જ જાય. એમને કીધું તંદુલ્યો મત્સ્ય, વાર્તા ખબર છે ને? હા, એ બેઠો બેઠો ખાલી વિચારે છે, 7મી નરક ઉપાર્જન કરે કશું કર્યા વિના પણ, બરાબર. હવે આગળ સાવરના આપણે 22 ભેદો કરી દીધા, બરાબર છે? એમાં પ્રત્યેકના 18 છે, સાધારણના 4, બાદરના 12, સૂક્ષ્મના 10, પર્યાપ્તના 11, અપર્યાપ્તના 15, બરાબર છે? હવે ત્રસ કાયના ભેદો કરું છું. સાધારણ
ચાર પ્રાણ એમાં જે કાયબળની વાત આવે છે એ તો મૂવમેન્ટ તો કરી શકતા નથી અને તમે કાયબળમાં એવું બગાડ્યો કે જે શક્તિ આવે મૂવમેન્ટ કરવાનું ચાલવાની શક્તિ તો એ બરાબર છે હું કાયબળ માટે ચાલવાની શક્તિ હું બોલું છું મને બહુ ખ્યાલ નથી છતાં પણ કાયા એટલે આ મૂવમેન્ટની શક્તિ નથી એવું છે કાયા એટલે શરીર એ શરીરની જે પ્રાપ્તિ થઈ ને એ કાયવટ જેની અંદર શ્વસન પચન વગેરેની બધી પ્રોસેસ થતી હોય એવું શરીર આ શરીર પાંચ પ્રકારના છે કેટલા પ્રકારના શરીર છે પાંચ કોને નામ આવડે છે અમારી દીધું પહેલું ઔદારિક શરીર આપણે મનુષ્યોને તિર્યંચોને જે શરીર છે એ કયું શરીર ઔદારિક શરીર દેવતા અને નારકીનો જે શરીર હોય એ વૈક્રિય એમને એ શરીર બનાવવા માટે મટીરીયલ જુદું છે એટલે એને વૈક્રિય બરાબર છે ત્રીજું વિશેષ છે બરાબર છે એને આહારક શરીર કહેવાય આ વિશિષ્ટ જ્ઞાની ભગવંતો એમને પોતાની પાસે એક પ્રકારની શક્તિ હોય એ શક્તિથી આ શરીરનું નિર્માણ કરી શકે આ દિવ્ય શરીર છે જે પર્વતમાંથી પણ આરપાર નીકળી શકે એવું આ દિવ્ય શરીર જેનું નામ આહારક શરીર એની સાઈઝ આટલી હોય કેટલી હોય અદ્ભુત દૈવદીપ્યમાન હોય પરમાત્મા પાસે જાય અને જે પણ કરવાનું હોય એ બધું કાર્ય કરી અને પાછું જે વ્યક્તિનું હોય એમાં વિલીન થાય આવું આહારક શરીર છે બીજું આહારક શરીર ચોથું તેજસ આપના શરીરમાં જે ટેમ્પરેચર મૂવમેન્ટ છે ટેમ્પરેચર જે જણાય છે આ શરીરનું છે તેજસ એટલે ખાધેલા આહારને પચાવવા માટેનું જે કાર્ય કરે એ શરીરનું નામ તેજસ શરીર છે અને છેલ્લું કાર્બન કાર્બન શરીર તમામ જીવો પાસે છે તેજસ શરીર પણ બધા પાસે છે કાર્બન શરીર પણ બધા પાસે છે જેનાથી આપનો આ સંસાર છે કાર્બન શરીર એ કર્મોનું બનેલું છે એટલે જેની પાસે કર્મ છે એની પાસે કાર્બન શરીર છે આ પાંચ પ્રકારના શરીર છે તો શરીર નામની પર્યાપ્તિ જે પૂરી કરે એને કાય બળ પ્રાપ્ત થાય કયું બળ પ્રાપ્ત થાય પહેલી કઈ પર્યાપ્તિ પ્રાણો કેટલા હતા 10 બરાબર છે ને યાદ છે ને પ્રાણો કયા કયા છે બરાબર તો પહેલી આહાર પર્યાપ્તિ આહાર થી શ્વાસોશ્વાસ નામનો પ્રાણ ચાલે કયો પ્રાણ ચાલે એટલે ભૂલ થઈ ગઈ આહાર થી આયુષ્ય આયુષ્ય ચાલે આહાર નામની પર્યાપ્તિ થી કયો પ્રાણ ચાલે આયુષ્ય જો આપણે આહાર ના લઈએ તો મૃત્યુ થાય એટલે આહાર પર્યાપ્તિ થી પ્રાણ કયો ચાલશે આયુષ્ય પ્રાણ બીજી કઈ પર્યાપ્તિ એનાથી કાય બળ ચાલશે આપનું જે શરીરનું પ્રોસેસ જે થવાની છે એ કાય બળ કઈ પર્યાપ્તિ થી ચાલશે શરીર બીજી પર્યાપ્તિ કઈ ઇન્દ્રિય થી પાંચ ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય રસેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય ચક્ષુ શ્રોત્ર કુલ કેટલા પ્રાણ ગણાયા 10 સાત ગણાયા અત્યાર સુધી સાત ગણાયા પહેલું આહાર થી આયુષ્ય શરીર થી કાય બળ ઇન્દ્રિય થી પાંચ ઇન્દ્રિય પછી ચોથી શ્વાસોશ્વાસ શ્વાસોશ્વાસ બળ આઠમો પ્રાણ પાંચ પાંચમી પર્યાપ્તિ ભાષા વચન બળ અને છેલ્લી પર્યાપ્તિ મન બળ એટલે મન પર્યાપ્તિ થી મન બળ એટલે છ પર્યાપ્તિની સામે આ 10 પ્રાણો છે બરાબર છે જેને જેટલી પર્યાપ્તિ હોય એની ઉપરથી તમને કાઉન્ટિંગ કરતા આવડી જવું જોઈએ જેમ કે કોઈ પણ એક એક્ઝામ્પલ બોલો કોણ બોલું પ્રાણો તમને ગણાવું ચૌરિન્દ્રિયને ગણાવું છું બરાબર તો ચૌરિન્દ્રિયને પર્યાપ્તિ કેટલી હોય ચૌરિન્દ્રિયને પર્યાપ્તિ કેટલી હોય 5 પહેલી પર્યાપ્તિ આહાર એને આયુષ્ય બળ બીજી શરીર એને કાય બળ ત્રીજી ઇન્દ્રિય ટોટલ ટોટલ કેટલું થયું 6 થયા 6 થયા પછી ચોથો શ્વાસોશ્વાસ આ સાતમો પ્રાણ શ્વાસોશ્વાસ
અને આ વાસા એટલે વચન બળ એટલે ચૌરિન્દ્રિયને કુલ આઠ પ્રાણો ફળ છે. આ પર્યાપ્તિને આધારે પ્રાણ નિયત થાય. એકિન્દ્રિયને આહારથી આયુષ્ય, શરીરથી કાય બળ, ઇન્દ્રિયથી એક ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસથી શ્વાસોશ્વાસ એટલે ચાર પ્રાણો બળ છે. જેને જેટલી પર્યાપ્તિ એને આધારે પ્રાણોની સંખ્યા નિયત થાય છે. બરાબર છે? થોડુંક આગળ ત્રસ કાયના ભેદો આપણે કાકડી એમને તોડીએ ને તો એની અંદર ઘણા બધા બી હોય. જેટલા બી હોય ને એટલા જીવ કહેવાય. તો બે બી ની વચ્ચે એનું એક પાર્ટીશન જેવું આવે છે. તો બે બી વચ્ચે જેને પાર્ટીશન ન હોય, બધા એકબીજાને જોડેલા હોય એને બહુબીજ કહેવાય. અને બહુબીજની અભક્ષ કહેવાય. એમાં ઘણા બધા દેન્દ્રિયાદિ જીવોની હિંસા થાય છે માટે એને અભક્ષ કહેવાય. એ તો એનો બીજો પણ અવગુણ છે કે એ અન્ય ધર્મમાં કહેવાય છે કે જો રીંગણું ખાધા હોય તો એના બી પચતા નથી, અને જો એ શરીરમાં હોય વ્યક્તિનું મૃત્યુ થાય તો વ્યક્તિ નરકમાં ઉત્પન્ન થાય. આવો એ લોકો અન્ય ધર્મવાળાનું કથન છે. બરાબર છે? એટલે એ તામસિક સ્વભાવવાળા પણ છે. એટલે સ્વામિનારાયણ વાળા જે છે એ લોકો પણ રીંગણા ખાતા નથી. જેને ગેપિંગ ન હોય, પાર્ટીશન ન હોય તો બહુબીજ કહેવાય. હવે જેઓ નથી ખાતા એ વસ્તુ જુદી છે. એ એકલા મને મળશે તો એમને આન્સર આપી. જે ખાય છે એના માટે મેં તમને કથન કર્યું. ચલો ઠીક છે. એનું શું છે એ ખબર નથી મને. પ્રોસેસ પેટીમાં તો બધા પછી ગેપિંગ હોય છે ને, હોય છે. જેમ પપૈયું છે તેના દોટ જોશો ને તો બે દોટ વચ્ચે જગ્યા હોય છે, બે બી વચ્ચે. બરાબર? એ બહુબીજ નાખે. સીતાફળ બહુબીજ નાખે. દાડમ બહુબીજ નાખે. બરાબર છે? હવે આગળ બોલો. ત્રસ નામ કર્મ. ત્રસ નામકરણની વ્યાખ્યા ખબર પડી ગઈ ને? એના ચાર પ્રકારના ભેદ છે. ત્રસ, આ ત્રસ નામ કર્મ છે. આ કર્મના ઉદયથી જીવને ત્રસ કહેવાય. આ જીવ સુખ દુઃખની પરિસ્થિતિમાં એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકે છે અને ત્રસ કહેવાય. ત્રસના ચાર ભેદો, એ બે ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચિન્દ્રિય. ચાર ભેદો છે. સ્પર્શ અને રસ આ બે જ ઇન્દ્રિયો જેની પાસે હોય તે બે ઇન્દ્રિય કહેવાય. એક એક્સ્ટ્રા વધારવાની, સ્પર્શ રસ અને ઘ્રાણ આ જેની પાસે હોય એને તે ઇન્દ્રિય કહેવાય. સ્પર્શ રસ ઘ્રાણ અને ચક્ષુ જેની પાસે હોય એને ચૌરિન્દ્રિય કહેવાય. અને સ્પર્શ રસ ઘ્રાણ ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિય હોય તેને પંચેન્દ્રિય કહેવાય. આપણે એથી સ્ટાર્ટ કરવાનું. આ જે છે ને સ્પર્શ કહેવાય, રસ જ્ઞાન ચક્ષુ શ્રોત્ર. આ એક એકલી હોય તો એક ઇન્દ્રિય, બે હોય તો બે ઇન્દ્રિય, ત્રણ હોય સ્પર્શ રસ જ્ઞાન તે ઇન્દ્રિય, સ્પર્શ રસ જ્ઞાન ચક્ષુ ચૌરિન્દ્રિય, અને આ કાન સુધીની હોય તે પંચેન્દ્રિય કહેવાય.
હવે પૂરેપૂરી ઇન્દ્રિય કે કોને હોય? પંચેન્દ્રિય, બરાબર છે? બધાને એક તો હોય જ, એક થી વધારે અને પાંચ થી જેને ઓછી હોય એને વિકલ પ્લસ ઇન્દ્રિય. વિકલ નો અર્થ છે ઓછી ઇન્દ્રિય વાળા. પૂરેપૂરી પાંચ જેને ઇન્દ્રિયો નથી એને વિકલેન્દ્રિય કહેવાય, પણ એકેન્દ્રિયને વિકલેન્દ્રિય ગણવાના નહીં. મિનિમમ એક તો હોય જ, એક થી વધારે અને પાંચ થી જેને ઓછી છે એને વિકલેન્દ્રિય કહેવાય. વિકલેન્દ્રિયમાં બે ઇન્દ્રિય, ત્રેન્દ્રિય, ચૌરેન્દ્રિય, બરાબર છે? આ ત્રણેય વ્યક્તિઓ બે પેટા ભેદ વાળા હોય છે, એક પર્યાપ્તા અને એક અપર્યાપ્તા, બરાબર છે? એટલે બે ઇન્દ્રિય પર્યાપ્તા, બે ઇન્દ્રિય અપર્યાપ્તા, બે ઇન્દ્રિય પર્યાપ્તા, ચૌરેન્દ્રિય પર્યાપ્તા, ચૌરેન્દ્રિય અપર્યાપ્તા, કુલ છ ભેદ થયા, બરાબર? બે ઇન્દ્રિય પ્રાય કરીને બોલું છું, જેને પગ ન હોય એવા બધા જીવડાઓ બે ઇન્દ્રિયમાં આવે, જેને પાંખો હોય એ ચૌરેન્દ્રિયમાં આવે, જેને પાંખો ન, પ્રાય કરીને બોલું છું, બધી વખતે આ જ ફોર્મ્યુલો હોય એવું નહીં. જેમ કે પતંગિયા છે એને શું કહીશું? ચૌરેન્દ્રિય. માખી છે, કમરો છે, આ બધાને ઉડી શકે છે, બરાબર છે? પરંતુ અમુક એવા પણ છે ચૌરેન્દ્રિય જે ઉડતા ન હોય છતાં ચૌરેન્દ્રિય હોય. પગવાળા જે હોય એ તેન્દ્રિય, ઉડતા ન હોય છતાં છ અથવા ચાર પગો જેને હોય એ તેન્દ્રિય સમજવાનું. તો પહેલું શું કીધું હતું? બે ઇન્દ્રિય કોને કહેવાનું? પગ ના હોય, પેટેથી ચાલતા હોય, એટલે સર્પના ગંદા સર્પ તો છે ને પંચેન્દ્રિય છે. ભલે વર્તમાન વિજ્ઞાન જે કહેતું હોય પરંતુ પેટે જે ચાલતા હોય એવા જીવડાઓ, જંતુઓ જે પણ હોય એ બે ઇન્દ્રિય પ્રાય કરીને, પછી પગેથી ચાલતા હોય પણ ઉડતા ના હોય તે ઇન્દ્રિય, અને ઉડતા હોય તે ચૌરેન્દ્રિય, બરાબર છે? બોલતા નથી એટલે અંદર જોવું પડશે. સાતમા નંબર નું પેજ ખોલો બધા. તો બે ઇન્દ્રિયમાં લખ્યું છે સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય, બે ઇન્દ્રિય વાળા જે હોય તે બે ઇન્દ્રિય, એમાં કરમિયા આવે, કાષ્ટના કીડા, સંઘ. સંઘ તો છે ને એનું ઘર છે, અંદર જીવડું જુદા પ્રકારનું છે, એ જીવ પોતે પોતાનું રક્ષણ કરવા એ ઘરમાં ઘૂસી જાય છે, એનાથી રક્ષણ થાય, એ મૃત્યુ પામે એટલે સંઘ આપણાને પ્રાપ્ત થઈ શકે. કોળા, છોકરાઓ જે કોળા રમતા હોય તે વાસી ભોજનમાં થતા લાડિયા જીવો, જેની અંદર પાણી જેવો ભાગ હોય, શું બોલે ભાઈ? જેની અંદર ખાવાની વસ્તુમાં પાણી જેવો ભાગ આવે અને એ રાંધેલો હોય તો બીજા દિવસે એમાં આવા પ્રકારના બે ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. બજારમાં મળતી જલેબી એનો આથો જ્યારે થાય એમાં પાણી વગેરે નાખવામાં આવેલાને કારણે બીજા ત્રીજા દિવસ સુધી એમાં આવી રીતે ઘણા જીવો ઉત્પન્ન થાય, પછી એને બનાવવામાં આવે એટલે આપણાને બહુ ટેસ્ટી લાગે. વાસ્તવિકમાં આ બધા જીવોના કલેવરનો જ એ સ્વાદ છે, માટે આવા લાડિયા જીવો પાણીવાળી વસ્તુ રાંધેલી કે રાંધવાની હોય તો બીજા દિવસે આવા પ્રકારના જીવો ઉત્પન્ન થાય, એટલે બાંધેલો લોટ ફ્રીજમાં મૂકી દેવાથી બીજે દિવસે રોટલી કરીએ
તો આવા પ્રકારના જીવો હોઈ શકે? આજની રાંધેલી રોટલી કે ભાખરી બીજા દિવસે એમાં લાડિયા પ્રકારના જીવો ઉત્પન્ન થાય, બહારથી આવતી બ્રેડ વગેરેમાં પણ આ રીતે હોય છે? બોલો. તો આ સંકલ્પ છે કે હેવમોર છે, એમાં જે રોટલા આવે ને, રોટલી રોટલી રોટલા 11 દિવસની વેલિડિટી હોય, વેલિડિટી ભલે હોય, એ લોકોનો આ રોટલી છે ને, તમને રોટલી ભલે છે, એ લોકોમાં બિયરમાં આ જીવો ઉત્પન્ન ન થાય ને તો એટલો ટેસ્ટી લાગે જ નહીં. એટલે હું એ જ કહેવા માંગુ ખબર ના પડે. એવું કહેવાય જે પાવભાજી એકદમ ખરાબ હોય ને, પણ એટલી ગરમ ગરમ આપી હોય ને કે ટેસ્ટ જ ખબર ના પડે, પણ ઉતરી જાય ખરી, પણ વાસ્તવિક ખરાબ પણ હોય. એટલે આપણો જે ખ્યાલ ના હોય, આઈસ્ક્રીમ આજે તો શું બન્યો કાલે, અને એના વર્ણ જેવી હોય છે ને, એટલે આપણે જાણી શકતા નથી. પણ એની જે મુમેન્ટ છે ને, આપની ચરમોથી દેખી શકાય એવી નથી હોતી, બરાબર છે? એવા લાડિયા જીવો ભાતમાં બીજા દિવસે એ બધામાં ઉત્પન્ન થાય છે. તે ઇન્દ્રિય શીખે રાત પડ્યા પહેલા કે બીજા દિવસે એક રાત્રિ ગતિ થાય, એટલે તો થાય છે, પણ એની પહેલા થાય છે એ મને ખ્યાલ નથી. એટલે એટલા માટે કે જ્યાં બારની ઘડી પર આજે બનાવેલી છે, એટલે એનો લોટ જો ગઈ કાલનો બાંધ્યો હોય, દ્વારા જો આજે હોય, તો એ તમારે વિચારો, બાકી આજે જ વસ્તુ બનાવી હોય, શુદ્ધિ કેળવી હોય, તો એમાં વાપરવાનો બાંધ્યો નથી. એમ એક રાત્રિ વ્યતીત થાય, બીજી રાત્રિ થતા પહેલા એ વપરાશ કરી લેવાનો. ચલો તે બોલીએ, તે રીતે બોલું છું. શિયાળો હોય તો 30 દિવસ, ચોમાસું હોય તો 15, ઉનાળો હોય તો 20 દિવસ, લોટનો સુખડીનો આ બધાનો જે કાળ છે એ પ્રમાણે એટલે સુધી ચાલે જ એવું નહીં, એની પહેલા ખરાબ થાય તો એની પહેલા વિસર્જન. તે ઇન્દ્રિય કીડી, ઈયળ, જુ, માંકડ, કાન ખજૂરા અને ગિંગોળા આ બધા તે ઇન્દ્રિય જીવો છે. જો આ ગિંગોળાને મેં પગ સામાન્યથી જીના હશે, બાકી મેં તમને સામાન્યથી કહ્યું હતું કે આવા પ્રકારના જીવો ચૌરિન્દ્રિય, આવા પ્રકારના જીવો તે ઇન્દ્રિય એવું કહ્યું હતું, કે જે પગેથી ચાલતા હોય, અરે પેટેથી ચાલતા હોય તે પ્રાય કરીને બે ઇન્દ્રિય, પગથી ચાલતા હોય તે ત્રણ ઇન્દ્રિય, અને જ્યારે પાંચથી ઉડતા હોય, જેવા કે અહીંયા તો પહેલું જુદું આપ્યું છે, પણ આપણે તીડથી વાંચીશું, તીડ, ભમરા, માખી, મચ્છર. હવે એવું ન ઘડે એવું એક છે
વિંચી આ વિંચી પણ ચૌરેન્દ્રિય જીવ છે બરાબર છે આમાં કોઈ જગ્યાએ સર્પ લખ્યો નથી બરાબર સર્પને કાન હોય છે વર્તમાન વિજ્ઞાન સર્પને કાન દેખતા નથી એટલે કાન નથી એવું સમજે છે મોરલી એમએમ વગાડે ને એટલે એમએમ કરે છે એવું કંઈક કહે છે પરંતુ આપણું શાસ્ત્ર સર્પને પંચિંદ્રિય તરીકે સ્વીકારે છે બરાબર છે હવે આવતી વખતે પંચિંદ્રિયના આપણે ભેદો રહીશું બરાબર છે પંચિંદ્રિયના કેટલા ભેદો છે તે આવતા મંગળવારે લેશું સર્વ મંગલ મંગલમ સર્વ કલ્યાણકારણમ સર્વ ધર્માણામ